हेलो स्टूडेंट्स, वेलकम अगेन। તમે જોઈ રહ્યા છો રેટ સુકો હબ, હું છું કલ્પેશ પટેલ। આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ રેટ યુનિટ 3ની જે મેઇન ટેક્સ્ટની વાત આપણી અધૂરી હતી, આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરીશું પાર્ટ 2। પહેલા ભાગમાં આપણે જોયું કે ટીના એની ફ્રેન્ડ મીનાને લેટર લખે છે, એક પત્ર લખે છે। યાદ રાખવા જેવી વસ્તુ છે, ટીના એ હાલોલની છે અને મીના જેને પત્ર લખે છે એ ભુજની છે। ટીના પોતાના પત્રમાં એ બે ફેર ની મુલાકાત લીધી એના વિશે જણાવે છે, એક તો વિલેજ ફેર એન્ડ સેકન્ડ ટ્રેડ ફેર। આગળના વિડીયોમાં, પહેલા વિડીયોમાં પાર્ટ 1માં આપણે ઓલરેડી વિલેજ ફેરની મુલાકાત વિશેની ઘણી બધી બાબતો જોઈ। હવે એ વિલેજ ફેર પૂરો થઈ જાય છે અને અમુક દિવસ પછી એ ટ્રેડ ફેરમાં જાય છે, એની વિશેની વિગતો આપણે સમજવાની બાકી છે। ચાલો શરૂ કરીએ। સ્ટુડન્ટ્સ, આપણે પહેલાં રીડિંગ કરીશું। આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા। ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, વી વેન્ટ બાય અ બસ। સમજી લઈએ, આફ્ટર સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી, આફ્ટર એટલે પછી। વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, હિયર ધ પ્લેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। યાદ રાખજો, જે વિલેજ ફેર હતો એ હાલોલ અને પાવાગઢની વચ્ચે એક નાના ગામડામાં હતો, જ્યારે ટ્રેડ ફેર છે ઇટ ઇઝ ઇન વડોદરા, એ વડોદરામાં છે। સો એ ટ્રેડ ફેરની મુલાકાત લીધી વડોદરામાં। ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, એકચ્યુઅલી એ સ્કૂલ ટ્રીપ હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે એ ગઈ હતી સ્કૂલ તરફથી। વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અને દિવસ હતો રવિવારનો, અમે રવિવારે ત્યાં ગયા। વી વેન્ટ બાય અ બસ, અને અમે ત્યાં ગયા બસ દ્વારા। સેકન્ડ પેરેગ્રાફ, ધેર વોઝ નો એન્ટ્રી ફી, ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ, ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ્ડ, દે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ। સમજી લઈએ, ધેર વોઝ નો એન્ટ્રી ફી, એટલે કે ત્યાં પ્રવેશ માટેની કોઈ ફી આપવી પડે એમ હતું નહીં, ફ્રીમાં હતું। ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ, જે આખું મેદાન હતું ટ્રેડ ફેરનું એ મોટા મોટા સ્ટોલ્સથી ભરેલું હતું। ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ, હિયર ધ હાઇલાઇટેડ વર્ડ ઇટ ઇઝ ગુડ્સ। નાવ GOOD, ગુડ એટલે આપણે સમજીએ છીએ સારું, બટ એના પાછળ જ્યારે એસ હોય ને ત્યારે એનો અર્થ આખો બદલાઈ જાય, ગુડ્સ એટલે થઈ સામાન। યાદ રાખજો, આ જે મોટા મોટા સ્ટોલ્સ હતા એ ઇલેક્ટ્રોનિક ગુડ્સના હતા, એ ઇલેક્ટ્રોનિક સાધનો વેચાતા હતા, જેવા કે ટીવી, વીસીઆર, મ્યુઝિક સિસ્ટમ્સ એટસેટ્રા। ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ્ડ, અને દરેક સ્ટોલમાં જે કાઉન્ટર હોય અને કાઉન્ટર ઉપર જે છોકરીઓ હોય એ વેલ ડ્રેસ્ડ હતી, એટલે એમણે વ્યવસ્થિત અને સારા કપડાં પહેરેલા હતા। દે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ, હિયર ધ હાઇલાઇટેડ વર્ડ વિઝિટર્સ મીન્સ મુલાકાતીઓ, જે મેરામાં ટ્રેડ ફેરમાં આવ્યા હોય જોવા માટે બધું, એ મુલાકાતીઓના જે કોઈ પ્રશ્નો હોય ને એ પ્રશ્નોના જવાબ વિથ અ સ્માઇલ, એટલે હસતા હસતા આ જે ગર્લ્સ કાઉન્ટર પર હતી એ આપી રહી હતી। નેક્સ્ટ પેરેગ્રાફ, ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ like fridge and washing machines. One salesman was demonstrating the use of mixture grinder. Two young women were asking him some questions. Samjhi liye, there were another row of stalls. Ahi je highlighted word che row, row, row itle ek har sidhi line har ma biju pan ek row aave, row, એ રોનો મતલબ થાય કાચું, એ રોમાં REW હોય અને અહીં જે આપેલું છે ROW। ઇંગ્લિશમાં આ જે સેમ પ્રોનાઉન્સિએશનવાળા શબ્દો છે જેના સ્પેલિંગ ડિફરન્ટ હોય, ઇંગ્લિશમાં એમને હોમોફોન્સ કહેવામાં આવે છે, આ ખાસ યાદ રાખવા જેવું। તો અહીં જે વાત કરેલી છે રો ઓફ સ્ટોલ્સ, એટલે સ્ટોલ્સની એક હાર બીજી પણ હતી કે જ્યાં ફ્રીજ અને વોશિંગ મશીન્સ વેચાતા હતા,
One salesman was demonstrating the use of mixture grinder. एक salesman हता जे mixture grinder नो use केवी रीते करवो एनु प्रदर्शन करी रहा था. And two young women were asking him some questions. अने एमां जे बे स्त्रीओ जे जोई रही हती एने केटलाक प्रश्नो पण पूछी रही हती. आगळ वधीए. We went round and saw everything. At the other end of the fair, there were some fast food stalls. My friends ordered pizza and I ordered a glass of lassi. We sat down for a while and savored the food. There were a couple of sweet shops, but we did not buy any sweets. Let's understand. Samjhi laiye. Pehli je line chhe. We went round. हमें आखू चक्कर लीधु. एंड सॉ एवरीथिंग. सॉ इज अ पास्ट फॉर्म. सॉ इज अ पास्ट फॉर्म ऑफ एस डबल ई सी. सी एटले जोवू अने सॉ एटले जोयू. एवरीथिंग एटले बधुं. अमे पूरू चक्कर लीधुं अने बधुं ज जोयू. एट द अधर एंड ऑफ द फेर एटले के मेराना बीजा छेड़े देर वर सम फास्ट फूड स्टॉल्स. केटलीक नास्तानी दुकानो हती. माय फ्रेंड्स ऑर्डर्ड पिज्जा. મારા મિત્રોએ પીઝા ઓર્ડર કર્યા. એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં એક લસ્સીનો ગ્લાસ ઓર્ડર કર્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. અમે થોડો સમય ત્યાં બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. હિયર ધ હાઇલાઇટેડ વર્ડ સેવર્ડ એટલે આરોગવું, ખાવું. અમે અમારું જે નાસ્તો હતો એ ખાધો. ધેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ત્યાં બે સ્વીટ શોપ્સ પણ હતી. કપલ એટલે જોડીમાં. મીઠાઈની દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજના સમયે પાછા ફર્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. યોર સિન્સિયરલી ટીના. લેટરનો અંત ભાગ છે એમાં. હવે જે ટીના છે એ કહે છે આઈ વિલ સ્ટોપ નાવ. હવે હું આ લેટર પૂરો કરું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા વંદન, મારા પ્રણામ. યોર સિન્સિયરલી ટીના. અહીં જે લેટર છે એ પૂરો થાય છે. લેટરની જે બાબતો એ ખાસ યાદ રાખવા જેવી છે. અહીંયા બે ફેર, બે મેળાઓની મુલાકાત લીધી. બંને જગ્યાએ અલગ અલગ વસ્તુ છે, ડિફરન્ટ થિંગ્સ છે. આપણે ખાસ યાદ રાખવાનું કેવી રીતે ત્યાં પહોંચે છે, બંને ફેરમાં કોની સાથે પહોંચે છે અને ત્યાં કઈ કઈ વસ્તુ એ જુએ છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ ડાઉટ હોય કમેન્ટ બોક્સમાં ડેફિનેટલી તમે જણાવી શકો છો. થેન્ક યુ.